ગઈકાલે કહ્યું એ રીતે હવે આજથી જે કોવિડ 29ની જે આંકડાકીય માહિતી છે દિવસમાં એક જ વખત, અને એ નિર્ણય કર્યું છે કે અમારા જે લેબોરેટરીઝ છે એની જે વ્યવસ્થા છે એવી હોય છે કે સાંજના 6 વાગ્યા સુધી, આગલા દિવસના 6 વાગ્યા સાંજથી આગલા નેક્સ્ટ ડેના સાંજના 6 વાગ્યા સુધી જેટલા રિપોર્ટ્સ થાય એની એ લોકો વિગત આપણને આપતા હોઈએ છે. એટલે સાંજની જે બુલેટિન હોય છે એની અંદર આપણે જે આંકડાકીય 24 કલાકની અંદર જેટલા કેસીસ પોઝિટિવ આવ્યા, શું ડિસ્ચાર્જ, કેટલા લોકો થયા છે એ બધી વિગત આપશું. અને સવારે બીજી જે અગત્યની વાત છે એ આપણે પ્રેસને જાણ કરશું, એને અવગત કરાવીશું. આજે ખાસ બે મુદ્દા આપણે કહેવા માંગીએ છીએ. સૌથી પહેલી વાત કે આપણા ત્યાં જે ટેસ્ટ કરવાનું જે પ્રમાણ છે, આપણી કેપેસિટી 3000ની હતી, અત્યાર સુધી આપણે 3000ના જ કરતા હતા, હવે પણ એટલું જ કરશું, ભવિષ્યમાં પણ 3000 દિવસ પ્રતિ દિવસ માટે સરકાર બિલકુલ એ જ પ્લાનિંગથી ચાલી રહી છે. અને એની અંદર આપણે એવું પ્લાનિંગ પણ કર્યું છે કે 2500 આપણે ટેસ્ટ અલગ અલગ વિસ્તારોથી લેવાના છે, અને બાકી ટેસ્ટ એવા લોકો માટે કે જે ક્વોરન્ટીનમાં છે, જેમને 14 દિવસ પછી ટેસ્ટ કરવા પડે કે પોઝિટિવ થયા છે કે નેગેટિવ, અથવા એવા લોકો જે એડમિટેડ છે એને પણ સાજા થાય એટલે 2 વખત 24 કલાકના ઇન્ટરવલમાં એમને પણ આપણે ચેક કરવાનું થાય ટેસ્ટ કરીને. એટલે એ રીતે ફરી આપણે ભારપૂર્વક બધાને કહેવા માંગીએ છીએ કે ટેસ્ટના પ્રમાણમાં સરકારે કોઈ કમી કે ઓછું એને કર્યું નથી. જેટલા ટેસ્ટ કરતા હતા એટલા જ છે અત્યારે, આજે પણ એટલા જ કરી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ જે આપણી કેપેસિટી છે એનો ઓપ્ટિમમ મહત્તમ ઉપયોગ આપણે કરવાની દિશામાં જ છીએ અને એ જ કરી રહ્યા છે. બીજી એક અગત્યની વાત કે મૃત્યુના કારણ, એમાં બિલકુલ આપણે સમજવા જેવી વાત છે કે ઘણી વખતે એવું એક વાત આવે છે કે ગુજરાતમાં આપણે જે મૃત્યુ થાય છે એમાં બિલકુલ ટ્રાન્સપેરન્ટ રીતે, પારદર્શક રીતે જે પણ મૃત્યુ થાય છે એ બધાના આપણે અંક તો મૂકીએ જ છે, પણ એમાં મોટા ભાગના, જેમ આપણે 2 દિવસ પહેલાં આપણે જ અહીંયા વાત કરી હતી કે 67 જેટલા લોકોના મૃત્યુ થયા હતા, એમાં 60 જેટલા લોકોના મૃત્યુ તો પહેલેથી જ એમની એક ગંભીર બીમારી હતી, જેમ કે કોઈને હૃદય રોગ હતું, કિડનીની બીમારી હતી. હવે એક ગઈકાલે આપણે જોયું છે કે ટ્યુમર, જે બ્રેન ટ્યુમર એક વ્યક્તિનું હતું, એટલે એવા કોઈ પહેલેથી ગંભીર બીમારીથી પીડાતા લોકો બિલકુલ એમની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઓછી હોય છે, અને સ્વાભાવિક છે કે કોરોના કોવિડ ઇન્ફેક્શન એમને લાગી જાય એટલે એનું પણ ટેસ્ટ કરવામાં આવે તો એ પણ પોઝિટિવ નીકળે એવી એક ઘટના બનતી હોય છે. પણ મૂળ જે છે આ બધા એલ્ડરલી કોમોર્બિડ, જેને કહીએ મોટી ઉંમરના લોકો, અને ગંભીર બીમારી પહેલેથી હતું, કોઈને હાર્ટની બીમારી, કિડનીની બીમારી, કેન્સર, સ્ટ્રોક, મગજની બીમારી, પછી એવા પણ લોકો છે કે જેને હાઈ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, આવા બધા કેસીસથી લોકો વધારે પીડાતા હોય છે, જેના લીધે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી એમની ઓછી હોય છે, અને માટે કોવિડનું પણ આપણે જ્યારે ટેસ્ટ કરીએ પોઝિટિવ આવે છે, અને આવા લોકો જ્યારે મૃત્યુ પામે છે તો આપણે એવું માનીએ છીએ કે આના લીધે જ થયું છે, પણ બેસિક અંડરલાઈન એમની પહેલેથી એમની મૂળભૂત એક બીમારી જે ગંભીર હતી એના લીધે એમની રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે અને પછી કોવિડની ચેપ પણ લાગી છે. આ બહુ ક્લિયરલી આપણે બધાને જાણ કરવા માંગીએ છીએ, અને આમાં સરકાર બિલકુલ ટ્રાન્સપેરન્ટલી, પારદર્શક રીતે જેટલા પણ ડેથ્સ થાય છે આપણે તરત જ આ ફેક્ટ્સ અન્ય વિસ્તારોમાં કદાચ આ બધી માહિતી ન પણ આપતા હોય એવું બની પણ શકે, પણ આપણા ત્યાં આવા બધા કેસીસ, જે પણ ડેથ્સ થાય છે, પહેલેથી આવી ગંભીર બીમારી છે છતાં આ રોગ પ્રતિકારક શક્તિ ઘટવાના કારણે કોવિડ પોઝિટિવ આવ્યું છે એ બધું આપણે તરત જાણ કરીએ છીએ. પણ ઇનફેક્ટ આજે પણ એક છાપામાં એક આર્ટિકલ આવ્યું છે, મેન્શન કર્યું છે કે એક વ્યક્તિ છેલ્લા 3 મહિનાથી એમને શ્વાસની તકલીફ હતી જ, પછી હમણાં જ્યારે હોસ્પિટલમાં બીમાર થઈને દાખલ પણ થયા છે, આ એમની પહેલેથી ગંભીર બીમારી હતી જ, અને ત્યારે કોવિડનું પણ જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું એ પોઝિટિવ નીકળ્યું છે. એ રીતે આપણે જાણીએ છીએ કે અંડરલાઈંગ પહેલેથી જ એક બીમારી જે હોય એના લીધે લોકોની કન્ડિશન ક્રિટિકલ થઈ જતી હોય છે, અને પછી આપણે જ્યારે ટેસ્ટ કરીએ તો એની અંદર આપણે કોવિડનું પણ પોઝિટિવ આવે છે, આવી એક ઘટના જોવા મળે છે. આ જે વાત મેં કરી કરજણ તાલુકાના મેથી ગામના 63 વર્ષના ગોવિંદભાઈનું, જે SSG હોસ્પિટલમાં તાફ, કફ અને શ્વાસની તકલીફ
સાથે દાખલ થયા હતા અને એની અંદર પ્રેસમાં જ લખ્યું છે, છેલ્લા 4 મહિનાથી પોતાને ઘરે જ હતા તેઓને કોરોના, પણ એમના પહેલેથી એમને શ્વાસની તકલીફ જે પ્રોબ્લેમ હતી એ વસ્તુ પેપરમાં પણ આવ્યું છે. અને આપણે રોજ અહીંયા ડેટા જે આપીએ છીએ એમાં પણ આ વાત આપણે વારંવાર કહીએ છીએ કે જેટલા લોકો દુઃખદ રીતે અવસાન થાય છે એ આપણા માટે એક દુઃખદ વાત છે, પણ એમાં મોટાભાગના લોકો આ રીતે અન્ય ગંભીર બીમારીથી પહેલાંથી પીડાતા હોય છે. અને એટલા માટે આજે ફરી બધાને અનુરોધ કરવાનું કે આમાંથી જો સુરક્ષા કવચ COVID-19 જો બચવું હોય, સુરક્ષા કવચ મૃત્યુ ન થાય એવી આપણી બધાની ઈચ્છા છે, સરકારની અને સામાન્ય લોકોની, જનતાની, બધાની, તો એમાં આપણી ફરજ બને છે કે ઘરમાં જેટલા પણ લોકો વૃદ્ધ અવસ્થાના હોય, વયસ્ક લોકો હોય, મુરબ્બી લોકો હોય, અથવા એવા પણ લોકો કે જે કદાચ 40 વર્ષ 30 વર્ષના પણ હોય પણ અન્ય ગંભીર બીમારી બીજાને હોય, અથવા જે રિસ્ક ફેક્ટરવાળા, માનો કે કોઈ સગર્ભા છે અથવા 5 વર્ષથી ઓછી ઉંમરના કોઈ હોય, અથવા આ રીતે કોઈ પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આવી બધી બીમારીના જે લોકો છે એમને તો બિલકુલ આપણે સાવચેતી સાથે બહારના કોઈ પણ સંક્રમણ કોન્ટેક્ટમાં ન જ આવવા, આપણે પણ બહાર કંઈક જઈને આવ્યા હોય તો હાથ પગ ધોઈને અને બિલકુલ આપણી ડિસ્ટન્સ રાખીને જ આવા આપણા ઘરમાં જે મુરબ્બીઓ હોય અથવા આપણા પાડોશમાં લોકો હોય તો એમને પણ, એમના ઘરના લોકોને આની જાણકારી પણ આપીએ અને એનું કડક અમલ થાય એવી રીતે આગ્રહ રાખીએ. નમસ્કાર.